સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમમાં પધારેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીવીઆઈપી વિઝિટર્સ બુક દિલ્હી મંગાવીને નોંધ લખ્યાની વાતને હળાહળ જૂઠવાણું લેખાવાયું છે. અપના ગુજરાત સાથે વાત કરતા ગાંધી આશ્રમના અધિષ્ઠાતા અમૃત મોદીએ કહ્યું કે એ વાત સાચી છે કે વિશેષ પોથીમાં વ્યક્ત થયેલો આવિર્ભાવ રાષ્ટ્રપતિના કાફલામાં રહેલા અન્ય કોઈ અધિકારીનો છે અને સહી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની છે. રાષ્ટ્રપતિ શ્રી ગાંધી આશ્રમના દર્શન કરી રહ્યા હતા એ દરમિયાન જ તેમના એક અધિકારીએ આ પોથી માંગી હતી. બાદમાં રાષ્ટ્રપતિએ તેમના હસ્તાક્ષર કર્યા હતા. આટલી અમથી વાત માટે આ ડાયરી દિલ્હી મોકલવી પડે તે વાત તદ્દન પાયાવી હોણી છે. માનનીય રાષ્ટ્રપતિજીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી એ વખતે એમની સાથેના કોઈ અધિકારીને સૂચના અમને આપી કે વીઆઈપી જે વિઝિટ બુક છે તેમને આપો. તો એ અધિકારીએ આશ્રમમાં બેસીને આશ્રમના કેમ્પસમાં જ એમની જે વિઝિટ બુકમાં લખવાનું હતું એનું એમને લખ્યું છે અને રાષ્ટ્રપતિજીએ પોતાની સહી કરી છે. સાબરમતીના સંત એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના દ્વારા સ્થપાયેલા સાબરમતી આશ્રમને ચર્ચામાં રાખે છે કોઈને કોઈ વિવાદ. આ વખતે વિવાદનું કારણ બની છે ખાસ અતિથિની નોંધ પોથી, જેમાં વિશિષ્ટ વ્યક્તિ સાબરમતી આશ્રમની મુલાકાતે આવે ત્યારે તેનો અનુભવ ટાંકે અને તેમના સ્મરણો આ પોથીમાં સુવર્ણ અક્ષરો થઈને કંડારાયેલા રહે છે. બન્યું છે એવું કે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત પહેલા જ આ વિશિષ્ટ અતિથિ પોથી દિલ્હી મંગાવી લઈ નોંધ લખી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ તો વ્યવહારુ વાત એ છે કે આટલું નાનું લખાણ લખવાનું હોય એને માટે કંઈ દિલ્હી સુધી મોકલવું પડે? અહીંયા બેસીને 5 મિનિટમાં જ આ લખાણ થઈ શકે, એટલું જ લખાણ છે. એટલે આ વ્યવહારુ દેખ નથી અને દિલ્હી નહીં, આશ્રમ બહાર ક્યાંય મોકલવામાં આવી નથી. સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમમાં કહેવાયું હતું કે સાબરમતી આશ્રમની મુલાકાત વેળા રાષ્ટ્રપતિએ આ જ પોથીમાં માત્ર હસ્તાક્ષર કરી દઈ પોથી બંધ કરી દીધી. એવું પણ કહેવાયું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં બેસીને રામનાથ કોવિંદે આશ્રમ જોયા પહેલા જ આશ્રમની અને ગાંધીજી અંગે 2 પાના ભરીને નોંધ કરી હતી, જે પછી ગાંધી આશ્રમ મોકલી દેવામાં આવી હતી. અહીં ટેબલ પર બેસીને રાષ્ટ્રપતિએ માત્ર સહી કરી હતી.